નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહ્યા છીએ. કારણ કે ગવર્મેન્ટ જે છે, સરકાર જે છે, પ્રયત્નો કરે છે કે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો યોજાય છે, જેને કારણે મહિલા વર્ગને સૌથી સારું પ્લેટફોર્મ મળી શકે. આપણે જેમ વાત કરીએ છીએ કે મહિલાઓ એક લેવલ પર આવે કે જ્યારે પુરુષ સમોવડી બને, એવી વાત આપણે કરતા હોય છે, જેના માટે કોઈ પણ કચાસ, કોઈ પણ ખામી હોય કે જે જરૂરિયાત છે એ પણ પૂરી કરવામાં આવે. અને એ પ્રયત્નો જો પૂરેપૂરા થાય ત્યારબાદ આપણે કદાચ વાત કરી શકીએ કે આ જે પખવાડિયું મનાવવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણનું, એ યથાર્થ સાબિત થાય. હવે આપણે વાત કરી રહ્યા છીએ કે સરકાર આવા પ્રયત્નો કરી રહી છે, પણ છતાં બી મહિલાઓ કેટલી જાગૃત થાય છે? જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છે, પછી વિદ્યાર્થી લેવલની પણ વાત કરવામાં આવે તો બી જેટલા જાગૃત થવાની જરૂર છે, ખરેખર એ રેશિયો આપણને મળી રહ્યો છે ખરી? કારણ કે સ્ત્રી સશક્તિકરણ બહુ હકારાત્મક રસ્તા પર આપણે વિચારી રહ્યા હોય, એ ડિરેક્શનમાં આગળ વધી રહ્યા હોય, છતાં પણ હજી આજની તારીખમાં પણ આપણે જોઈએ છીએ કે આજના સમયમાં પણ એવા ખરાબ દૂષણો કે ઘટનાનો ભોગ આજ સ્ત્રી એટલે કે મહિલા બનતી હોય છે. તો ખરેખર યથાર્થ સાબિત કરવું હોય તો સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ઘણા બધા કાર્યક્રમો થાય છે, તેનો સાચો મેસેજ જાય છે. એ મેસેજને લીધે અવેર થાય લોકો, અને ખાલી સ્ત્રીઓ એટલે કે એમની જે શક્તિ છે એ વધે એવું નહીં, પણ એમની શક્તિ વધારવામાં પુરુષોનો પણ એટલો જ ફાળો હોવો જરૂરી છે. આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ખૂબ સારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પખવાડિયા દરમિયાન, ગવર્મેન્ટ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે ઘણા એવા લોકો છે કે જે સમાજમાં એક બુદ્ધિજીવી વર્ગમાં આવે છે, સમાજનું સારું વિચારી રહ્યા છે કે જેમાં સમાજમાં આવો વર્ગ ઊભો થાય કે જે આવી જાગૃતિ લાવી શકે, જાગૃતિ ફેલાવી શકે, અને જેને કારણે પુરુષ પણ આવી સ્ત્રીઓને સપોર્ટ કરે, જેથી કરીને આપણે એક વ્યાખ્યા એવા એક ઢાંચો જે કહેવાય છે કે સ્ત્રી સશક્તિકરણ એ સાચું પુરવાર થઈ શકે. અને એટલા માટે જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે જે પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવશે. આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંબાટા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપનું સ્વાગત છે રુઝાનજી. સૌથી પહેલાં તો હું એ આપને પ્રશ્ન સીધો એવો થાય છે મને, કારણ કે બહુ મહત્વ નહીં જાણવું આપણે કે પખવાડિયું છે તો આટલા બધા કાર્યક્રમો થશે, હું એ કહીશ કે આ કાર્યક્રમો ન થાય તો શું એ ચાલે નહીં કે સ્ત્રી સશક્તિકરણ થઈ શકે? ના, આમાં એવું છે કે જાણે કે આપણે લેટેસ્ટ આપણે નથી કેતા બર્થડે ઉજવીએ છીએ, ફાધર્સ ડે પ્રાચીન કથા છે, આપણે આપણે ફેસ્ટિવલો ઉજવીએ છીએ. હવે તમે આજે કહેતો બેન ફેસ્ટિવલ ના ઉજવે તો ના ચાલે, બધે રોજ ખુશી છે, રોજ ખુશી છે, પણ આ પોઈન્ટ એ નથી. વેન યુ આર ફોકસ, અગર આ 15 દિવસ આપણે ફોકસ કરી રહ્યા છીએ, જેને કે હરેક એક એક આ બધા સ્કૂલ કોલેજીસ જિલ્લા લેવલ પર, ગ્રામ્ય લેવલ, બધી લેવલ પર આ ચાલી રહ્યું છે, અને 15 દિવસ પહેલાથી નક્કી થઈ ગયા છે કે લેટસ એક દિવસ છે હેલ્થ માટે, મેડિકલ માટે, સેવ ગર્લ ચાઇલ્ડ, કૃષિ, પછી પેલું સેફ્ટી સિક્યોરિટી, પછી પેલું ભણવા ગણવાનું, કેરિયર કાઉન્સેલિંગ, જોબ, કર્મયોગી, યુ નો, આવા આટલા બધા દિવસ છે. સો યુ કેન સી કે હરેક દિવસ મેં એક ટોપિક માં લઈ, મેં પોતે જ આ છેલ્લા 14 દિવસથી 12 દિવસથી 4 રોજ મેં પોતે કમસેકમ 2 હું કોલેજીસમાં જઈને દિવસમાં 2-3 લેક્ચર હું આના આપી રહી છું, સેફ્ટી સિક્યોરિટી, વુમેન એમ્પાવરમેન્ટ, આ બધા રિલેટેડ. એટલે હવે તમે કહો છો કે ના ચાલે, આમાં પોઈન્ટ એ છે કે આનાથી ફાયદો શું છે, તમે સમજો કે જ્યારે એક આખો માહોલ બને છે, આખો એક એન્વાયરમેન્ટ બને છે, અને તમે અત્યારે બહુ ક્યાંનું સરસ વાત કરી, મને બહુ જ ગમે છે કે જે ભાઈઓ અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે, જેને હું જ્યારે બી હવે મેં નક્કી કર્યું છે કે ક્યાંય બી લેક્ચર જવા જવું હોય તો પહેલાથી કહી દઉં કે ભાઈઓ બેસવા જોઈએ, કારણ કે મારા મારે મારે એવું છે કે મેં આમ બેસા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી. ચૂપ નહીં બેસવાનું કોઈ તમને અડે, તમને ટચ બી કરે તો તમારે બૂમ પાડો કે છોડી દે, શું કરે છે, શરમાવો નહીં, જે રસ્તા પર તમે શરમાવો છો, યા થિયેટરમાં શરમાવો છો, યા બસ શરમાવો છો, અને ત્યારે તરત ભાઈઓ આવશે તમને હેલ્પ કરવા. જયારે હું આ વાત કરું છું ત્યારે ભાઈઓ તરત હા પાડે કે હા અમે ઉભા છીએ, અમે તમને હેલ્પ કરશું, પણ તમે કહો કે તમને શું તકલીફ છે તો શું આનાથી બહેનને કોન્ફિડન્સ આવે? એ તો બટ નેચરલ છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ, કે ભલે આપણે બધા બહેનો કે આપણે પોતાનું જા હિંમતે મરદે તો મદદે ખુદા, જાત મહેનત જિંદાબાદ, પોતે જ બધાનું પ્રોટેક્શન કરવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જી ભગવાને બહેનને એવી રીતે બનાવી છે કે એ ફિઝિકલી ભાઈને કોઈ દિવસ બી ઓવરપાવર નહીં કરી શકે, મેલને ઓવરપાવર નહીં કરી શકે. એટલે હા, તમે ધક્કો મારી અને દોડી શકો છો, પણ અગર પેલો તમે પકડી જ લે તો ઇટ ઇઝ વેરી
ડિફિકલ્ટ ફોર યુ ત્યારે આ ભયો જ તમને કામ લાગશે કે પહેલા તમને છોડાવશે. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે હવે યોર બેઝિક ક્વેશ્ચન જે હતો કે મારે તો એવું કેવું છે કે આ પખવાડિયું હર છ મહિને હું એક્ઝેક્ટલી કહું છું કે વર્ષનું એક પખવાડિયું નક્કી કરો ને કે મહિને એક દોઢ મહિને છ મહિને ભી એક એવા કાર્યક્રમ અલગ અલગ સ્થળો પર અને અમારા માર્કેટિંગ ને બ્રાન્ડિંગ ની લેંગ્વેજ માં કહેવાય કે બોમ્બાર્ડમેન્ટ. બરોબર, હવે માની લો કે આજે મેં એક એડ આજે આ રેડિયો પર કરી, કાલે પેલા ટીવી પર કરીને, પરંતુ ત્રીજા તો નથી, પણ તમે જયારે બોમ્બાર્ડ કરો દિવસ થી ચાર કરો, એક રેડિયો પર બે દિવસ થી ચાર કરો, બીજા પર છ કરો, ત્યારે શું બોમ્બાર્ડિંગ કહેવાય? એટલે લોકોને એકદમ બ્રાન્ડ રિકોલ થાય કે હા એકદમ બોમ્બાર્ડ. એટલે આપણે એને ડિવાઈડ કરશું તો આખું ડાયલ્યુટ થઈ જશે. એના કરતા જે બોમ્બાર્ડમેન્ટ છે એ બહુ સારું થયું છે. અને બીજી હવે ઇમ્પોર્ટન્ટ ચીજ, કારણ કે મેં આટલા બધા કર્યા, આ મારું બીજું વર્ષ છે, બે વર્ષથી ચાલે છે, બહુ સારું શું થઈ રહ્યું છે કે બહેનો અને દીકરીઓ આવી રહી છે, બહાર બોલી રહી છે. હું આપને એક પૂછવાનું કે આની અસર આપણને કેટલી જોવા મળી, કેટલા પ્રમાણમાં જોવા મળી? અસરમાં સૌથી પહેલા તો આઈ સેડ કે એક સિસ્ટરહુડ બેલ ડેવલપ થાય છે, એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ડેવલપ થાય છે, લોકોમાં એક્સાઇટમેન્ટ હોય છે. અને હું હંમેશા જઈને પહેલો મારો ક્વેશ્ચન હોય છે બિફોર આઈ સ્ટાર્ટ એનીથિંગ કે તમે કાલે શું શીખ્યા, કે આટલા ચાર દિવસમાં શું જાણવાનું નવું મળ્યું. એટલે કોઈ કઈ બી બોલે એ મને ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ લોકો ઉભા રહીને બોલે છે તો એ લોકોને કોન્ફિડન્સ આવે છે. પછી હું તાલી મરાવું એટલે બધાને ખુશી થાય, એટલે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ને એક જણ બોલે એટલે બીજો જણને બી ઇન્ટરેસ્ટ આવે કે હું બી બોલું. એટલે એ બધું ઇમ્પોર્ટન્ટ છે. સી ધ પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ધ ડેસ્ટિનેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ રાઈટ નાઉ. પણ જે આપણે આખા પ્રોસેસમાંથી પાસ થઈએ છીએ એના લીધે આઈ સે અગેન રિપીટ. પછી જણે કે જે આચાર્ય હોય તો આચાર્ય આગ ઉભા થઈને કંઈક સરસ બહેનોને મોટિવેટ કરવા બોલે તો બહેનોને બહુ ગમે, યા ટીચર્સને બહુ ગમે. પછી આજે એક્ટિવિટી કરવાની હોય તો એ લોકો દોડતા બધું કામ કરે એટલે એ લોકોની મેનેજમેન્ટ સ્કિલ્સ વધે. પછી એનએસએસ વાલા કરે, એનસીસી વાલા કરે, એટલે એનું શું, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આજે પંદર ને હા, બીજી વાત, આપણું ભણતર એમાં કશું બગડતું નથી, કારણ કે દિવસનો કલાક દોઢ કલાક જ આ થાય છે. એટલે એમ એવું નથી કે ભાઈ ક્લાસમાં નહીં જવાનું, આખો દિવસ આપો એવું નથી, તમારી રૂટિન ક્રિયા તો તમે કરો જ છો, પણ સાથે સાથે એટલે એટલે આઈ વુડ રાધર સે કે ધીસ ઇઝ અ વેરી વેરી ગુડ એન્ડ અ પોઝિટિવ સ્ટેપ બીંગ ટેકન. અને ધ રિઝલ્ટ્સ છે, ઇટ વિલ શો ઇન ટર્મ્સ ઓફ કે જે છોકરીનો પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે એમાં ફરક પડવાનો ચાલુ થઈ જાય છે, કારણ કે એનું 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 વિઝન ખુલે છે. આટલું બધું સાંભળે છે, માની લો દોઢ કલાક કોઈનું લેક્ચર સાંભળે, એટલીસ્ટ 10 મિનિટ તો એને યાદ રહે, બાકી ભલે બધું યાદ ના રહે. જેને સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ ગમતી હોય માણસ એ ગ્રહણ કરી લે, પિકઅપ કરી લે. અને એ 10 મિનિટ રોજ ની મિલનાર, 15 દિવસ હોય રોજ 10-10 મિનિટ, એટલીસ્ટ દોઢ કલાકનું એને યાદ રહે છે, જેના લાઈફમાં આગળ કામ લાગશે. પણ એક સવાલ એ થાય છે, એટલા માટે કે આ કાર્યક્રમની વાત કરે, આપ માર્કેટિંગ સ્ટ્રેટેજીથી પણ આપ વાત કરી રહ્યા છો, પણ મને એક સવાલ એ થાય છે કે 3 કલાકનું પિક્ચર કોઈ પણ જોવે તો એની અસર કદાચ 2 કલાક 4 કલાક અથવા આખો દિવસ રહે, બીજા દિવસે એની અસર નથી હોતી. ખરેખર આવું કોઈ દ્રશ્ય તો ઊભું નહીં થતું ને? ના, અગેન આઈ રિપીટ કે આપણે પિક્ચરમાંથી જાણે કે મને હજી યાદ છે, મેં બાઝીગર જોયું હતું. હા બિલકુલ. તો બાઝીગરમાં પહેલા એ કહ્યું કે કભી હાર સે ભી જીત મિલતી હૈ, એક હાસ્તે કહીને હારી ગયો તો છોકરીનું દિલ જીતવા, શાહરૂખ ખાન. બરોબર છે, આ લોકોના મગજમાં ઘૂસી ગયું છે. તો અમુક તમે કહો પોઇન્ટિંગ જે પોઇન્ટ હોય વસ્તુ હોય યાદ રહે, શહેરોમાં છોટી છોટી ગલતીઓ હોતી રહેતી છે. અને એક આવા બધા જે પોઈન્ટ છે, જેને કે આજે મેં જેને શીખવાડ્યું પામ એલ્બો હિલ એક્ઝામ્પલ, યા સામેવાળાનો ગુરિન જો ક્યાં કે યા ઉભી શીખવાડ્યું કે તમે બૂમ પાડો, તમને કઈ પ્રોબ્લેમ તો બૂમ પાડો, ભયો આવો સેલ્ફ કરો. તો આ ચીજો લોકોના મગજમાં રહે. આઈ અગેન રિપીટ, આખો લેક્ચર કોઈ ના મગજમાં ના આવે, પણ જે ઇમ્પોર્ટન્ટ ચીજ એને પિકઅપ કરવાની છે, મેબી એના એના લાઈફ સ્ટોરી જોડે કોઈ કે રિલેટ કરે. હું આપને એક વસ્તુ પૂછું છું, જાણે કે એક્ઝામ્પલ, એક બીજી વાત, જાણે કે હું કહું છું બસમાં કેવી રીતે ઉભું રહેવાનું. હવે રોજ છોકરીઓ બસમાં જાય છે એટલે એને રોજ ખબર છે કે ભાઈ મારે બસમાં આ છેડા કરે છે. હવે મેં શીખવાડ્યું કે તમે આમ ઉભા રહેજો, એટલે તમારી આ ભાગ પ્રોટેક્ટર યા આમ ઉભા રહેજો. તો હવે કાલે જઈને આરએનડી કરશે જ, 100% કરશે. મેં એ રીતે કહું છું, હવે તમે પ્રેક્ટિસ કરો. એટલે એટલે આગળ આવી એક બી શીખી ગઈ આખા 15 દિવસમાં આટલું બી શીખે કે તો આઈ એમ શ્યોર એ જીવનમાં એને ઘટના થવાની છે, રાજવન જરૂરથી એ જાહેર જીવનમાં પણ પોતાનો એ પ્રયોગ કરી શકે, એ પણ પ્રયોગ કરી શકશે. બહા બધે એ રાજવન જરૂરથી કે મારું આવું કંઈક થશે કે મેં કહું સ્ટ્રેટ હેડ, ચાલો મોબાઈલ કિનારો આંખથી આંખ મિલાવો, બસ આટલું શીખવાડ્યું. હવે રોજ એ કરશે એટલે પતી ગઈ વાત, મારું તો પખવાડ્યું સફળ ગયું સાહેબ. હા, એટલે આમનો ઓન ધ સ્પોટ પ્રેક્ટિસ મળી. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, એ જ ઇમ્પોર્ટન્ટ. હું આપને વે પૂછવા માંગુ છું કે ટાઈપ ઓફ વેસ કયા કયા છે જે આપણે વુમન એમ્પાવરમેન્ટ ની વાત કરી રહ્યા છે, તો વેસ કયા કયા આપણે યુઝ કરીએ છીએ? વેસ ઇન ટર્મ્સ ઓફ કે આઈ મીન આઈ સેડ કે ડિફરન્ટ હવે હાઉ ટુ એમ્પાવર વુમન. તો હવે તમે અગર વુમન એમ્પાવરમેન્ટ ની વાત કરો તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ કે જ્યારે બેન એક ડિસ્ટ્રેસમાં હોય છે, ઓકે, ત્યાંથી આપણે એને જો ખાલી એને સોશિયલી એમ્પાવર નથી કરવાની, યસ ઓકે, યા આપણે એને સોશિયલી ઇમોશનલી ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી ને સ્પિરિચ્યુઅલ. સી એમ્પાવરમેન્ટ ઇઝ વોટ, આપણે બધાના લાઈફનો એક સર્કલ હોય છે જેમાં પોતાનું સોશિયલ આવી ગયું સ્ટેન્ડિંગ, એક પર્સનલ આવી ગયું, એક ઇમોશનલ એટલે જે રિલેશનશિપ છે ઇમોશનલ માં આવે, પછી સ્પિરિચ્યુઅલ આવ્યું ફ્રોમ દેટ ગોડલી પોઈન્ટ ઓફ વ્યૂ કે મને પીસ ઓફ માઇન્ડ છે, મને શાંતિ જોઈએ છે, ઇનર પીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ રોકડા ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ આવી ગયું. એટલે આપણે કોઈ બી સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે ઓલરાઉન્ડ 360
360 ડિગ્રી અમે કહીએ ને 360 ડિગ્રી જ્યારે વેઝ એ વેઝ છે કે એ બધી ઠેકાણે અગર એ લાઈફમાં હેપી હશે યા એ કંઈક કરશે યોગદાન આપશે તો એ તો એક શી વિલ લીવ અ ફુલફિલ્ડ કમ્પ્લીટ લાઈફ ચોક્કસ ધીસ ઇઝ વાયર વેર અમે વી આર ઓલ ટ્રાઇંગ ટુ લીડ એવરીબડી ઓકે હું એક બહુ મહત્વનો પ્રશ્ન એટલા માટે આપને કદાચ હું પૂછીશ એટલા માટે કે જે મદદ કરવાની વાત થઈ અથવા તો એમને જાતે સેલ્ફ ડિપેન્ડન્ટ કરવાની વાત થઈ જો એમ્પાવરમેન્ટની વાત કરીએ જ આપણે પણ આપણા ત્યાં એક એવો નેચર છે આપણે કદાચ સાયકોલોજીકલી જોઈએ તો કે કોઈની બી આપણે મદદ કરીએ તો એને મદદ કરી ત્યાં સુધી આપણે એની સાથે છે ત્યારબાદ એને એના પર છોડી દઈએ છે શું ખરેખર કોઈ પણ આપનાથી એવો કોઈ પ્રયત્ન થાય છે કે કોઈ પણ વ્યક્તિ મહિલા છે એને પ્રોબ્લમમાંથી બહાર તો કાઢી લીધી એ પ્રોબ્લમ ત્યાં શોર્ટ ટાઈમ માટે શોર્ટ આઉટ થઈ ગયો ત્યારબાદ એને મેન્ટલી ફિઝિકલી અને આપે કીધું આર્થિક રીતે બી એ ઊભી થઈ શકે અથવા એની સપોર્ટ મળી શકે એવો કોઈ પ્રયત્ન હવે હું તમે સારો ક્વેશ્ચન પૂછ્યો છે છેલ્લા બે વર્ષથી 1091 સાથે સંકળાયેલી છું એટલે ઓબ્વિયસલી અમારું કામ ઇમરજન્સીમાં ઇમરજન્સી હોય રેપ મોલેસ્ટેશન યુટ્યુબિંગ ડોમેસ્ટિક વાયલન્સ બેનને બચાવી પોલીસ સ્ટેશન મૂકી અને જે બી કાર્યવાહી જાય કાનૂની કાર્યવાહી કરવાની અને પતિ ગયા ઓકે બિલકુલ જ્યારે હું આ ફિલ્મમાં કામ કરું છું તો મને થયું તમારો પોઈન્ટ બહુ જ સાચો છે કે આના પછી શું કારણ કે આજની તારીખમાં તમે જોતો છો તો કે કોઈ એનજીઓ આ કામ કરતું હશે કોઈ અલગ રીતે કામ કરતું હશે કોઈક અલગ રીતે કામ કરતું આપની 1091 ને લીધે જ મને આ સવાલ એટલે થયો કે આપણે ત્યાં ઘણા એવા લોકો જોઈએ છે કે જે સારા વ્યક્તિઓ છે કે જે મદદ કરવા તૈયાર છે પણ એ શોર્ટ ટાઈમ માટે ટ્રબલ શૂટ કરવા માટે ત્યારબાદ પછી એ મહિલાનું એની સાથે શું થાય છે એ નથી એટલે એટલે હવે હવે શું અમે અમે એક ફાઉન્ડેશન ખોલ્યું છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે સેક્શન 25 કંપની યસ 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 ટ્રસ્ટ વાળા કામ વજ્રો ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન હવે વજ્રો ઓ ફોર્સમાં અમે વજ્રો ઓ ફોર્સ બ્રિગેડ મૂકવાના છીએ ઓકે હવે એમાં અમે શું કરું તમને એક્ઝામ્પલ આપું સિમ્પલ કે કઈક રાનીપથી એટલે એરિયા વાઇઝ છે આપણા અમદાવાદમાં 40 પોલીસ સ્ટેશન છે એટલે 40 પોલીસ સ્ટેશન હું ગણીને 40 એરિયા ગણું ને 40 એરિયામાં હરેક એરિયામાં એક કે બે યા ત્રણ ટીમ્સ હોય એને અમે બ્રિગેડ કહીશું હવે એક્ઝામ્પલ કે રાનીપથી અમારા વજ્રો ફોર્સ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર આ પ્રાઇવેટ નંબર છે પ્રાઇવેટ નંબર પર ફોન આવશે જેવો ફોન આવશે કે ભાઈ મને એક્ઝામ્પલ સોશિયલ ઇસ્યુ કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે એક્ઝામ્પલ તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું જે પર અત્યારે અમે કામ કરી રહ્યા છીએ 22 વર્ષની છોકરી છે પહેલા ફોન આવ્યો કે ભાઈ મારા ઘરમાંથી મને કાઢી મૂકી છે અને મારે 2 વર્ષથી હસબન્ડ જોડે કોઈ રિલેશન નથી પણ તમે અમને પાછું મારા ઘરે મોકલી આપો હસબન્ડ ને ત્યાં હવે અત્યારે અમે શું કરીએ પછી વાત છે પણ આ ટીમ શું કરે કે ટીમ એને એટલે છે પછી જેવો ફોન કાઉન્સેલિંગ સેન્ટર ક્યાંય બી મળે એ લોકો અને ત્યાં ડિસ્કસ કરે હવે બેનનું એવું કેવું હતું કે ભાઈ મારે તો મારા પતિના ઘરે તમે મોકલી આપો તને એ માર ખાય છે સાસુ સસરા ને બી કોઈ ગમતી નથી 2 વર્ષથી કોઈ રિલેશન નથી એટલે મેં પૂછ્યું કે ભાઈ તારે કેમ પાછું ત્યાં જવું છે એનો માઇન્ડસેટ જોજો માઇન્ડસેટ જોજો બેન ના તો મને ત્યાંની જે તો શું કરીશ મને ડિવોર્સ મળશે તો મારી લાઈફમાં શું થશે આમ તેમ યુ નો આનો એનો એનો ડિવોર્સ ને આ સાસુ સસરા બે હજી બોલશે તને અને અત્યારે એનું એ 22 વર્ષની છોકરી હતી એની પાસે કોઈ ચાઇલ્ડ નતું પણ તને બાળક આવી જાય અને પછી પાછો કાઢી મૂકે તો અમે તો બચાવી હવે નહીં શકીએ કારણ કે હવે પેલા ને એકદમ એમ્પાવર્ડ થઈ ગયો છે કે ચાલ હવે તો દેખા જાયગા મારી શું જરૂર છે હવે એ બેન ને શું થશે કે હવે બાળક જોડે બેન લાઈફમાં ક્યાં જશે એના કરતા મેં એમને કહ્યું કે આપણે કામ કરીએ તમે તો ભણેલા ગણેલા નહીં હો તો ચિંતા ના કરો અમે તમને વ્યવસ્થિત સ્કિલ ડેવલપમેન્ટ કરાવીએ ઓકે અને હવે હવે એ છોકરીને આનું ખબર જ નહોતી ચિંતા ના કરતી લાઈફમાં ઘણા બધા ચાન્સીસ છે તો હવે એને થયું કે હા હું પાછું મને મને કોઈ જોબ આપશે મારું સ્કિલ ડેવલપમેન્ટ થશે એટલે હવે અમે શું કરવાના છીએ હવે આ બ્રિગેડ હવે કમિંગ બેક ટુ અમે શું કરવા માંગીએ છીએ આ પેલી બેનની વ્યથા કરી હવે વ્યથામાં હવે શું કરશું કે હવે આ બ્રિગેડ અમે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન એમની જોડે ટાઈપ લઈ લીધો છે ઓકે એટલે આ બધી બહેનોને આપણા જે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ ના અલગ અલગ સેન્ટર છે ઓલ અમદાવાદમાં ઢગલેર સેન્ટર છે અને એ લોકો સૌથી પહેલા અમે કેરિયર કાઉન્સેલિંગ કરો બિલકુલ કેરિયર કાઉન્સેલિંગ કેમ એ બી સમજી લો કે નોર્મલી કોઈ બેનને આપણે કહીએ કે ભાઈ તારે શું કરવું છે તો બ્યુટિશિયન નો કોર્સ એના મગજમાં એ જ હોય એને બીજું કશું આવડતું ના યા સીવન ગુઠણ તમે રૂરલમાં જશો તો સીવન ગુઠણ અર્બનમાં જાઓ તો બ્યુટિશિયન કેરિયર કાઉન્સેલિંગ થી એવું કરવું છે કે એ લોકોને કેવું છે કે એ લોકોમાં પહેલા તો જાણું છે એ લોકોને ઇન્ટરેસ્ટ એમાં છે હવે ખબર પડે કે કઈક માની લો સીવન ગુઠણ નો જો તો એ લોકોને આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોકલી બિલકુલ બિલકુલ હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મશીન સાથે જે સ્કિલ ડેવલપમેન્ટ ના કોર્સ છે અને હવે તો ગવર્મેન્ટ ની સ્કીમ બી છે કે તમને જોબ મળે જોબ મળ્યા પછી ગવર્મેન્ટ તમને 1500 રૂપિયા ગવર્મેન્ટ આપશે એટલે કમિંગ બેક ટુ એનો સ્કિલ ડેવલપમેન્ટ અમે કરાવશું પૈસાની ચિંતા નથી શોર્ટ ટર્મ કોર્સ અમે સ્પોન્સર કરી દઈશું યા કોઈ બીજા સ્પોન્સર કરાવશું યા ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન સ્પોન્સર
એક વાર એ થઈ ગઈ, એને 3-4-5 મહિનાનો કોર્સ કરી લીધો, હજી બી અમે એને છોડવાના નથી. મારી બ્રિગેડ એની જોડે રહી અને એને પછી એના પછી જોબ અપાવશે, આઈધર થ્રુ તાલીમ રોજગાર, આઈધર થ્રુ ધ સ્કિલ ડેવલપમેન્ટ, કારણ કે ઘણા લોકો હવે ઇન્ડસ્ટ્રી સ્કિલ ડેવલપમેન્ટ પાસે કે ભાઈ માણસ આપને મારા જોઈએ છે, રાઈટ? અને પછી એને જ્યાં સુધી અમે મેઇન સ્ટ્રીમમાં જોબ અપાઈને ના મૂકીએ ત્યાં સુધી એનો હાથ નહીં છોડવાનો. ઓકે, પછી એનો હાથ છોડશો જયારે એની લાઈફ પર આવી જશે કે એના પાટે આવી જશે લાઈફ, પછી અમે એનો હાથ છોડશું. ધેન શી ઇઝ ઓલવેઝ વેલકમ વેન એવર શી વોન્ટ્સ ટુ કમ. એટલે ધીસ ઇઝ વોટ વી આર પ્લાનિંગ ટુ ડુ. એટલે જે તમે પૂછ્યું, યુ આર રાઈટ કે ધેર ઇઝ અ ગેપ, રિક્વાયરમેન્ટ ઇઝ ધેર ઇન ધ ઇન્ડસ્ટ્રી. એટલે અમે એક વુમેન જે ડિસ્ટ્રેસમાં હતી, જે સોશિયલ ઇમોશનલી ખલાસ થઈ ગઈ, એને સોશિયલ ઇમોશનલી અપ કરી, પર્સનલી અપ કરી, ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી અપ કરી, પછી ઓબ્વિયસલી સ્પિરિચ્યુઅલી હવે હાથે આપ થશે એવું લાગે છે. અને એ રીતે પછી અમે એને એ, સો ધીસ ઇઝ વોટ અમે, અગર લેટ અસ સે વર્ષમાં 10 બહેનો ને બી આ કરી નાખશું, શ્યોર, અને બીજી 10 બહેનો ને કહેશે, એક્ઝેક્ટલી, કારણ કે એવી બહેનો જો કદાચ એમને મળશે તો એ પોતે સહાય માટે આગળ આવશે. અને બીજી વાત કે આ ખાલી વુમેન ઇન ડિસ્ટ્રેસ માટે જ નથી, ભાઈઓ માટે બી છે. અને ખાલી ડિસ્ટ્રેસ નહીં, માની લો કે ઓકે લાઈફ એટલી સારી નથી જતી ને કશું લાઈફમાં ખબર નથી શું કરવું, તો અમે ડાયરેક્ટલી એને સ્કિલ ડેવલપમેન્ટ થી આગળ હાથ પકડી, બરાબર છે. એટલે આવું બધું અમારે કરવું છે, તાકી હવે તમે જે વુમેન એમ્પાવરમેન્ટ ની વાત કરો, ધીસ ઇઝ વેર ધ હોલ થિંગ વર્ક્સ, લાઈક આખું પેલી 360 ડિગ્રી અમે આખી સાયકલ ફેરવી. આ ફાઉન્ડેશન તમે ક્યારથી ચાલુ કર્યું છે? એટલે ફાઉન્ડેશન એવું છે, હું આ ફિલ્ડમાં ક્યારથી છું, એટલે આ તો ખાલી એક નામ આપવાનું હતું ફાઉન્ડેશન નું, એવું છે. એટલે નામ અપાયું છે એક્ટિવિટીમાં ના, અમારી બ્રિગેડ ની, હવે રાઈટ એ કેતા ભૂલી ગઈ, સોરી. હવે માની લો કે બ્રિગેડ બ્રિગેડ એક આ પ્રોબ્લેમ ફોર વોટ એવર રીઝન સોલ્વ નથી કરી શકી, તો એની ઉપર કોર ટીમ બેસે છે, મેડિકલ લીગલ અને કાઉન્સેલિંગ. એટલે મેડિકલ લીગલ ને કાઉન્સેલિંગ આ ટીમ પેલી ને બ્રિગેડ ને હેલ્પ કરશે. અગર માની લો કે એ લોકો થી બી શોર્ટ નથી થતું, તો એની ઉપર અમારી એડવાઇઝરી બેઠી છે, બ્રિગેડ ની એડવાઇઝરી, જેમાં સારા સારા આઈ મીન હેલ્પફુલ લોકો, જેને કે IEPS, IAS, પછી આપણા NCC, NSS, એરફોર્સ, મેડિકલ સાહેબો, એ બધા બેઠા છે. એટલે એ એડવાઇઝરી ની અંડર માં આ બધું આખા લોકો કામ કરશે. એટલે જ્યાં જોઈશે એટલે એ લોકોના હાથ ઉપર રહેશે કે આ લોકોને એડવાઇઝ કરે. એટલે એ રીતે આખું માળખું બનાવ્યું છે કે અમે બંને તો 99.9. રુઝાન જી, આ બહુ નાનું કામ નથી, પણ આ ટીમ માં જે મેમ્બરો ની વાત કરો છો, બધા જ હું કહીશ કે બહુ મેચ્યોર પર્સન્સ લોકો છે, બહુ સરસ. પણ એ સમય ફાળવી શકે? હવે કહી દો, રાઈટ, વેરી ગુડ ક્વેશ્ચન. હવે આમાં જે બ્રિગેડ બનશે આ બધા તો આવી ગયા, સમય ફાળવી શકશે, કારણ કે એ રીતે અમે લોકો બી વધારે લીધા છે, તાકી શું કે બધા એક માણસ પર વિકલ્પ મળી શકે, એક માણસ પર ભાર પ્રેશર ના આવે. હવે કમિંગ બેક ટુ કે જે ટીમ ના અમે મેમ્બર્સ લઈશું, બટ નેચરલ તો નોન પોલિટિકલ લોકો, કારણ કે એ લોકોને એજન્ડા લાઈફ ના જુદા હોય છે, મારે એવા એજન્ડા જોઈતા નથી. પછી જે લોકો સુખી હોય, સુખી નોટ ટર્મ્સ ઓફ મની, બટ સુખી પોતાની લાઈફ માં હોય, પોતાનું ફેમિલી સારું હોય, બાળકો, એટલે યુ નો હેપી હેપી લાઈફ હોય, એવા લોકોને લેવા છે. તાકી કારણ કે જ્યાં સુધી માણસ પોતે હેપી નથી ત્યાં સુધી એ બીજાને શું હેપી કરશે. આ રીતે લોકો લઈ અને બહુ સરસ પ્રયત્ન, આપ એક નવો પ્રયત્ન આજે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. પણ એક આપ એક પ્રોગ્રામ પણ અરેન્જ કરવા જઈ રહ્યા છો, આપણે એટલા માટે પૂછતો હતો કે એ વે શા માટે નોર્મલી આપણે જે સ્ટેન્ડઅપ કોમેડી ની વાત કરીએ છીએ, આજકાલ બધાને સ્ટેન્ડઅપ કોમેડી ગમે છે, બહુ પોપ્યુલર ભી થઈ ગઈ, બિલકુલ. પણ આપણે આપણા વુમેન એમ્પાવરમેન્ટ રિલેટેડ એને શું અંદર નાખીએ, તાકી વી કીપ ઇટ અ સબ્જેક્ટ. કારણ કે તમે નોર્મલી ક્યાંય ભી સ્ટેન્ડઅપ કોમેડી જોતા હશે ને, તો નોર્મલી શું ચાલે, આપણો મતલબ એવો તો કે સ્ટેન્ડઅપ કોમેડી દ્વારા મેસેજ સારો જાય, હવે શું કરવું, હવે થાય એટલા માટે, હવે નોર્મલી એક્ઝામ્પલ આપશું, નોટ હાફ એમ, નોર્મલી એમાં એવું હોય છે કે પેલા હસબન્ડ, હવે માની લો કે આપણે હવે આપણે આજ હસબન્ડ વાઇફ ના જોક છે, પણ એમાં નોર્મલી હસબન્ડ નો પડદો ભારી હોય. એક્ઝામ્પલ નો કે થાય કે ભાઈ હસબન્ડ હંમેશા કટાક્ષ મારે કે મારી વાઈફ તો કઈક નું કઈક ભૂલી જાય છે, પણ એ ના ખબર પડે કે ભાઈ પેલો હસબન્ડ વાઈફ નું બર્થડે ભૂલી જાય છે ત્યારે એને કોઈ યાદ નથી આવતું. એટલે યુ નો આવા જોક્સ લાગતા હતા. હવે અમે આમાં ઉધા જોક્સ મારવાના છીએ કે ભાઈ વાઈફ હસબન્ડ ને શું ઇસ્યુઝ છે, અરે વાઈફ ને હસબન્ડ જોડે શું ઇસ્યુઝ છે, ને એને સેટરલી કે કહેવાનું. બીજી ઇમ્પોર્ટન્ટ, હવે તમારે એક એક્ઝામ્પલ આપો છો, અત્યારે લાંબો જોક છે, પણ એક મિનિટ લાગશે. પણ જેને કે લાઈફ ઇઝ કોમ્પ્લિકેટેડ, મેન મેક ઇટ, અરે લાઈફ ઇઝ સિમ્પલ, મેન મેક ઇટ કોમ્પ્લિકેટેડ. હસબન્ડ વાઈફ જાય છે કેમ્પિંગ કરવા, કેમ્પિંગ કરવા એટલે પેલા લાકડા આગ લગાડીને પેલા ગીતો ગાઈને દરિયા કિનારે અને તંબુમાં સુવે ને આ બધું.
તો એ લોકો કેમ્પિંગ કરવા ગયા તો અડધી રાતે વાઈફે હસબન્ડ ઉઠાડ્યો કે ભાઈ જો જો કોણી મારીને કે જોજો તને ઉપર શું દેખાય છે. તો હસબન્ડ તો આ શું રાતે હેરાન કરે છે, પણ હસબન્ડ તો પાછી પેલા એને ઇમ્પ્રેસ કરવાની હોય ને, એની બુદ્ધિના પ્રદર્શન એને જોતો. એટલે એને કહ્યું કે એસ્ટ્રોનોમિકલી એટલે ભૂગોળ પોઈન્ટ ઓફ વ્યૂથી મને ઉપર ચાંદ તારા બધું સારું દેખાય છે, પ્લેનેટ્સ ને ગેલેક્સીઝ દેખાય છે, આવું બધું ડાયલોગ મારી અને સુઈ ગયો. વાઈફે ફરી ઉઠાડ્યો કે ભાઈ તને આ બીજું શું દેખાય છે. તો પેલા તો આને શું થાય છે પણ કે થિયોલોજીકલી થિયોલોજીકલી ફ્રોમ ધ ગોડ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભગવાન આટલું વાસ્ટ યુનિવર્સ બનાવ્યું છે, ભગવાન ગ્રેટ છે, કરીને ફરી સુઈ ગયો. વાઈફે ત્રીજી વાર ઉઠાડ્યો હજી શું દેખાય છે. તો પેલા ને ગુસ્સો આવ્યો પણ કે કસો વાંધો નહીં, મીટ્રિયોલોજીકલી એટલે ફ્રોમ ધ વેધર પોઈન્ટ સ્કાય ક્લિયર લાગે છે એટલે કાલે બહુ સન્ની ડે થવાનું છે. હવે હસબન્ડ ના સૂતો, એને વાઈફ ને કહ્યું કે પણ તને શું દેખાય છે બોલ દે. પેલી કહે છે આપણો તંબુ ચોરાઈ ગયો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે લાઈફ આ જોડે મ્યુઝિક છે, સૂફી છે, ઓર્કેસ્ટ્રા છે, લેડીઝ ઓર્કેસ્ટ્રા બધું લેડીઝ લેડીઝ છે, પણ જોડે સ્ટેન્ડઅપ કોમેડિયન જેન્ટ્સ બી રાખ્યા છે અને મિક્સ શો રાખ્યો છે. અને ધ માય બેઝિક પર્પસ આ કમિંગ બેક ટુ બેઝિક, મારું ઇન્ટરેસ્ટ હતું કે અમે પહેલા આઈ વોન્ટ કે એવરીબડી ટુ કમ એન્ડ એન્જોય ઇટ એન્ડ પુટ ઇટ ઇન અ વેરી પોઝિટિવ નોટ. આપણે કોઈ એવું નથી, પણ આને આખું પોઝિટિવ મૂકવાનું છે. એટલે આ રીતે આપણે આયોજન કર્યું છે વિથ ગુજરાત યુનિવર્સિટી. જનરલી છેલ્લે નિષ્કર્ષ મહિલા પર જાય કે ભાઈ મહિલાનો રોલ આવો તો કોમ્પ્લિકેશન કરવા માટે, આ વખતે ઊંધું જોવા મળશે. પુરુષનો રોલ એવો હતો કે કોમ્પ્લિકેશન થઈ રહ્યા છે. અને મેં ખાસ એટલે ગુજરાત યુનિવર્સિટીના એમ એન પટેલ સાહેબને કીધું, એમને બી આઈડિયા બહુ ગમ્યો અને અમને થયું કે આ આપણે બધી આપણી બહેનોને ચોક્કસ પૂછીશ કે મહાનુભાવ કયા ઉપસ્થિત રહેવાના છે સ્ટેન્ડઅપ કોમેડી. એમાં હવે અમે એક બહુ સરસ ચીજ કરી, આમાં મેં ખાસ એવું કર્યું કે મહાનુભાવોમાં ઇન ટર્મ્સ ઓફ કે જે બોલનારના છે કે કોમેડિયન, કોમેડિયન એક છે આપણા પ્રીતિ દાસ, એક બીજી એક અમદાવાદ કોમેડિયન કરીને છે એવા છે, એક છે આપણા વૃંદાબેન, પછી કઈક મરિયમ બેન છે, કઈક બહુ સરસ સિંગિંગ કરે છે અત્યારે, ચલો ગુજરાત ને બધું છે. એટલે એ રીતે એ લોકો આમાં યોગદાન આપવાના છે. અને ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આમાં અમે બધાને વિલ ડુ મેક ઇટ ઇન અ વેરી ફાસ્ટ વે. ફાસ્ટ એટલે શું કે ભાઈ 15-15 મિનિટ બધા બોલો, પછી ફરી આવીને 15-15 મિનિટ, કારણ કે મ્યુઝિક બી છે, સૂફી બી છે, બધું ઘણું બધું છે. એટલે વી વોન્ટ ટુ સી કે જલ્દી જલ્દી લોકોને મજા આવે, ના તો શું કે એક મને એવું ના જોઈએ કે કોઈ પૈસા ના લીધે, ટિકિટ ના લીધે ના આવી શકે. અને મેં આઈ અગેન રિપીટ, એટલે હું ખાસ એકચ્યુઅલી આ કાર્યક્રમ અમારે બીજે કરવાનો હતો, પણ પછી ખાસ હું ગુજરાત યુનિવર્સિટીમાં કરું છું તાકી અમારી દીકરીઓ બહેનોને આનો ફાયદો થાય ને લાભ થાય. ઓકે, મને એક સવાલ છેલ્લે છેલ્લે એટલા માટે થાય છે, આમ તો ચર્ચા આપણે સમાપ્ત કરીશું સમયની અવધિને કારણે, પરંતુ નવા જે વિચારો આપને આવે છે, આપણે કીધું કે મહિલાઓને અમે લાંબો સમય સુધી સપોર્ટ કરી શકીએ, એની જીવનમાં સ્ટેબલ થઈ જાય, કમ્ફર્ટ ઝોનમાં આવી જાય ત્યાં સુધી અમે એને સપોર્ટ કરીશું. પણ મને એ સવાલ એ થાય છે કે ઘણી બધી ઘટનાઓ જે બની રહી છે હજી પણ જે મહિલાઓ સાથે, ક્યાંક એવું નથી લાગતું કે આપ એમને ટ્રેનિંગ આપો છો સ્વ બચાવની, માઇન્ડસેટ કરાવડાવો છો, એજ્યુકેશન માટેની વાત કરો છો, આર્થિક રીતે ઊભા થઈ શકે એવી પણ વાત કરો છો, આ બધી જ રીતે એમને તૈયાર કરવામાં આવે છે. મને એવું લાગે છે કે એ રીતે તૈયાર હજી કરવામાં પાછા પડીએ છીએ આપણે, કે એ મહિલા એકલી હોય, એની આસપાસ 3-4 પુરુષો હોય, એ પુરુષોની બોડી લેંગ્વેજ એમને શીખવાડવાની જરૂર પડે, ભલે કદાચ વાતો કરતા હોય, કટાક્ષ કરતા હોય, કે કદાચ ખરાબ નીતિથી વાત કરવાનો ટ્રાય કરતા હોય, તો એ જલ્દીથી એ મહિલાને ખ્યાલ આવી જાય અને તરત જ માઇન્ડસેટ કરે કે અહીંથી ફટાફટ બચવાનો પ્રયત્ન અત્યારથી કરવા મળે. સાચી વાત છે, આ હજી જોવા નથી મળતું. ના, યુ આર રાઈટ, બટ આમાં એક ચીજ બીજી, આઈ વિલ લુક એટ તમારો પોઈન્ટ, બહુ જ સાચો છે કે ઘણીવાર આપણે નભરવશ કહેવાય, ખબર પડી નભરવશ હોઈએ, નથી ખબર ને કોઈક વાર. એટલે આ બધા પોઈન્ટ્સ માં યુ નો યસ, એ લોકોને સમજાવવું જોઈએ, કેવું જોઈએ. ઘણીવાર ભગવાને મહિલાઓને સિક્સ સેન્સ આપ્યો બી છે, બિલકુલ, એ લોકોને અંદરથી ગટ ફિલિંગ જાય છે બી કે આ કઈ રીતનું જોક છે, આ પેલો કઈ રીતને મારી જાણે, કે તમે જાણે કહો કે બેન આ તમારું બહુ સરસ શેટ લાગે છે, બેન સરસ સેટ લાગે છે, એટલે અમને ખબર પડી જાય કે આ ભાઈ ના આંખોથી ઘણી વાર ખબર પડી જાય કે આ ભાઈ નું શું છે. પણ યસ, આની જરૂર છે. અને એટલે અમે આજની તારીખમાં, અમે હું જયારે બી મારા સેલ્ફ ડિફેન્સ કે આની વાતો કરું છું, ત્યારે બહેનોને બહુ ક્લિયરલી કહું છું કે તમે તમારા મગજમાં તૈયારી રાખો. હવે તમે એવું ના વિચારો કે તમે રસ્તા પર ફરો છો એટલે તમારા ઘરમાં ફરો છો, તમારા ઘરમાં ફરતા હો ત્યારે આરામથી સુઓ, કઈ વાંધો નથી, પણ રસ્તા પર ચાલતો હો તો ફાસ્ટ ચાલી જાઓ અને સામે વાળો કઈ રીતે જુએ છે થોડું, ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. તમને એકવાર તમે પોતે, આપણી બહેનોનો પ્રોબ્લેમ શું છે ખબર છે, આઈ ટુ આઈ મિલાઈને ચાલતી નથી, આઈધર મોડું નીચે હોય યા એનો મોબાઈલ ઉપર હોય યા પર્સમાં હોય. એટલે હવે શીખવાડી કે તમે આઈ ટુ આઈ મિલાવ છો એટલે તમને તરત ખબર પડી જશે કે સામેવાળો તમને કઈ રીતે જુએ છે. ને યસ, આનું વધારે શીખવાડવું જરૂરી છે. હું એટલા માટે માનું છું કારણ કે જ્યારે આપણે ટીવી પર બી અમુક ઘટનાઓ જે કદાચ કેરેક્ટર ઉભા કરીને બનાવવામાં આવે છે ને, આપણે જોઈએ છીએ કે મહિલા ફસાઈ ગઈ, પણ આપણે શરૂઆતથી સ્ટોરી જોઈએ છે
ત્યારે કદાચ એ મહિલાના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું વિચારાવે કે આ મહિલાએ એ સમયે એને જયારે હિન્ટ મળવા માંડી છે, એની સેન્સ વાપરવા માંડી છે, ત્યારે એને એ સેન્સ નો ઉપયોગ બચવા માટેના રસ્તા શોધવાનો ટ્રાય કરવો જોઈએ અથવા એ વ્યક્તિથી ડિસ્ટન્સ વધારવું જોઈએ. હવે આમાં શું થાય છે તમને કહી દઉં, અત્યારે વચ્ચે જ આપેલો કેસ તો ગેસ્ટ હાઉસમાં એક મહિલાનું મર્ડર થયું. એ મહિલાએ પેલા ભાઈને જાણતી હતી, એ મહિલાએ પેલા ભાઈને છોડી દીધી, તો બી હવે એને સી જરૂર બધા જ પૂછે છે કે હવે જેને છોડી દીધી છે તો પેલા એને લલચાવી કે શું કર્યું, તો પેલી એને રાત એકલી રૂમમાં મળવા ગઈ, હવે તારે એવી સી જરૂર હતી. એટલે ઘણી વાર પ્રોબ્લેમ એ નથી, સી જરૂર છે કારણ કે મહિલાઓ બહુ ટ્રસ્ટિંગ નેચરની છે, એટલે સામે વાળા પર ટ્રસ્ટ રાખે છે અને ઇમોશનલ હોય છે. એટલે આ બે ચીજ છે એ હવે એક કાઢતા ખબર નહીં કેટલો ટાઈમ લાગશે. લોકોને આમંત્રણ આપના કાર્યક્રમ માટે જે આપ સ્ટેન્ડિંગ કોમેડી દ્વારા જે કરવાના છો, મહિલાઓને અવેર કરવાની વાત છે. કાલે બસ અમારું સ્ટેન્ડઅપ કોમેડી છે, કાલે સવારે કાલે 3-6 ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં આપ બધા પધારજો, બિલકુલ ફ્રી છે, ઓપન છે, વહેલા તે પહેલા ધોરણે છે, અને આઈ એમ શ્યોર તમે બધાને એન્જોયમેન્ટ આવશે. અને આજે અમે કરી રહ્યા છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે સ્પેસિફિકલી ફોર વુમન એમ્પાવરમેન્ટ. ઓકે દર્શક મિત્રો, અહીંયા ગવર્મેન્ટ પણ છે આપણી સાથે, સાથે સાથે રુઝાનજી જેવા પણ મહાનુભાવો છે કે જે લોકો સમાજમાં સારું ઈચ્છા ધરાવી રહ્યા છે કે મહિલાઓ સક્ષમ બને, પરંતુ દરેકે દરેક પરિબળથી આપણે સક્ષમ બનાવવાની વાત અહીંયા થઈ રહી છે. રસ્તા આપણે કદાચ એવી વાત કરીએ કે આવતીકાલનો પ્રોગ્રામ છે, મજાક મજાકમાં આપણે ઘણું બધું શીખવાડી જશે, એ ચોક્કસથી એની પર ધ્યાન રાખવાની જરૂર છે અને જે આપે પ્રયોગ કરવાની જરૂર છે તો વધારે સારી અસર આપણને જોવા મળશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. રુઝાનજી આપણે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ફરી મળીશું. દર્શક મિત્રો, લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો.